गणेश महोत्सव ने हवे मात्र गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे शहेरमां धामधूमपूर्वक गणेश भक्तो श्रीजीनी आवकारी रह्या छे। वेसु स्थित स्टार गैलेक्सीमां श्रीजीनुं आगमन नासिक ढोल डीजे साथे नाश्ता गाता आगमन करायुं हतुं। गणपति आगमनमां भाविको खूब नाच्या हता अने विघ्नहर्ताओनुं स्वागत कर्युं हतुं। टेलर परिवार द्वारा दर वर्षनी जेम ज बापानुं आगमन करायुं हतुं, त्यारे आ वर्षे इको फ्रेन्डली प्रतिमानी साथे अमरनाथनी थीम पण राखवामां आवी छे। પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરનાર ગજાનંદભાઈ ટેલરે જણાવ્યું કે મેં ઘણા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરી છે, દર વર્ષે ગણપતિ બેસાડે છે, અલગ અલગ થીમ રાખીએ છીએ, આ વખતે મારો કોન્સેપ્ટ આશાઓ પૂર્ણ કરતા ગણપતિનો છે। ગત વર્ષે પણ લોકોએ વિશ બોક્સમાં પોતાની વિશ ચિઠ્ઠીમાં લખીને મૂકી હતી। ઘણા લોકો ગત વર્ષ રહી ગયા હતા, જેને કારણે તેમની માંગ હતી કે જે એ જ કોન્સેપ્ટ સાથે ફરીથી સ્થાપના કરો, જેથી આ વખતે પણ અમે બોક્સ મૂક્યું છે જેમાં ભાવિકો પોતાની ઈચ્છાઓ આશાઓ અને અપેક્ષાઓ લખીને મૂકી શકશે અને બાપા તેમની મનોકામના જરૂર પૂર્ણ કરશે। કારણ કે મારું ઘર જ્યારે નાનું હતું ત્યારે પણ હું આયોજન કરતો હતો, હવે ઘર મોટું થયું છે ત્યારે બાપાની જ દયાથી ફરીથી સ્થાપના થઈ રહી છે। સાથે સામાજિક સેવા જેવી કે અનાથ દિવ્યાંગો સેવા થાય તે માટે તેમને જમાડવામાં પણ આવશે। મારું નામ ગજાનંદ ટેલર છે અને હું હર વર્ષે ગણપતિનું ઘરમાં આગમન કરું છું, એનાથી મારા ઘરમાં સુખ શાંતિ આવે છે અને હું બી એમ જ ઈચ્છું છું કે લોકો બી ઘર ઘર ગણપતિ બેસાડે અને એનું આગમન કરે, એટલે એનાથી લોકોના ઘરમાં સુખ શાંતિ આવે અને એકદમ શાંતિ આવે। અને અમે આ ફેરી એવું કોન્સેપ્ટ રાખ્યું છે કે આપણે જે કંઈ વિશ હોય એ અમારા ગણપતિ દાદાની સામે લખે અને વિશિંગ બેલ વગાડીને એના ગણપતિના ડ્રોપ બોક્સમાં નાખે અને એમની મનોકામના પૂરી થાય। જેમ કે અમારા ચિંતુભાઈજીની જે મનોકામના પૂરી થાય એવા ઘણા મિત્રોની મનોકામના પૂરી થઈ છે, એટલે અમે પાછી આ કોન્સેપ્ટ રિપીટ કર્યું છે અને એ લોકોને એમ જ છે કે જેમને જે મનોકામના હોય એ આપણે ગણપતિ બાપાને લખીને જણાવી દે, જેને અમે ખૂબ પ્રયત્ન કરશું કે એમની પાસે પહોંચે તમારી મનોકામના। અમે જે રીતે આગમન કરવા માંગીએ છીએ તેવા હનુમાન દાદાને બોલાયા છે, અમુક ફાયર શો રાખ્યા છે, કેટર્સનો મોટા મોટા શો રાખ્યા છે, એક બે નાના છોકરાઓ માટે એક્ટિવિટી રાખીએ છીએ, જે લોકો અમે ભૂખા જે અનાથ આશ્રમના માણસ છોકરાઓને બોલાવીએ છીએ અને એમને સારું સારું જમાડીએ, જે એમની પસંદગીનું હોય પીઝા બર્ગર, જે લોકોને એ લોકો જે રીતે અમને કહે કે ભાઈ આ અમને જમવું છે એટલે મન ભાવતું ભોજન કરાવી દઈએ। અમારે 5 દિવસ સલંગ આ જ પ્રોગ્રામ ચાલશે, અંધ આશ્રમ, પછી વિધવા બહેનોને, પછી શીખે ચાઇલ્ડ, અબ નોર્મલ, એટલે પાછે 5 દિવસ અમારે આ ખાવા પીવાની સેવા કરવાની છે અને બધાની સેવા કરવી છે અને ગણપતિ બાપાને આનંદથી ઉત્સવ ઉજવવું છે। ગણપતિ સ્થાપના કરનાર શૈલી ગજાનંદ ટેલરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ જ આ વખતે પણ અમે રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છીએ। લોકો ઘંટડી વગાડી ચિઠ્ઠીમાં પોતાનો મનોભાવો લખીને બાપા પાસે પોતાની માંગ રાખશે। આ વખતે અમે ઇન્ડિયામાંથી ભારત બન્યું છે તેને સપોર્ટ કરતા અમરનાથ થીમ રાખી છે, જેમાં ભારતના વારસાને બાળકોને સમજાવી રહ્યા છે। અમરનાથ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે સ્રષ્ટાનું મહત્વ પણ દર્શાવવામાં આવશે। બાપા સૌની મનોકામના પૂર્ણ કરશે તેવી અમને આશા છે અને લોકો મોટી સંખ્યામાં અમારા ઘરે દર્શન કરવા આવે અને અમારી થીમ જુએ તથા પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે તે જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। મારું નામ ચિંટુભાઈજી, હું સુરતનો ઇન્ફ્લુએન્સર છું ઇન્સ્ટાગ્રામનો અને છેલ્લા હું 5 વર્ષથી ગજુભાઈના ઘરે આવું છું અને ગઈ વર્ષે જે વિશિંગ બેલની જે હતી એમની થીમ એમાં મારી વિશ પૂરી થઈ છે અને આ વર્ષે રંગે ચંગે બાપાનું આગમન કરવા જઈ રહ્યા છે। આપ સૌનો બસ સાહસ અને સાકાર જોઈએ છે અને આ આગમનને સંપૂર્ણ એકદમ જોરદાર બનાવો। બોલો ગણપતિ બાપા, બાપાના આગમનમાં અમે જોયેલું આટલું મોટી સંખ્યામાં આટલી ઉપસ્થિત છે, અમારા જેટલા પણ છે ભાવિ ભક્તો મિત્રો, આ વખતે અમે હનુમાન દાદા લાવ્યા છે, પછી આટલી મોટી સારી એવી ફાયર ક્રેકિંગની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે અત્યારે અમે આગમનમાં કરવા જઈ રહ્યા છે। ગત વર્ષે ચિઠ્ઠી લખીને મનોકામના કરી અને પૂર્ણ થઈ હોવાનું જણાવતા ચિંટુભાઈ કહ્યું કે મારી મનોકામના બાપાએ પૂર્ણ કરી છે, જેથી મારે સાથે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા છે। અમે બાપાનું રંગે ચંગે સ્થાપના કરવાની સાથે પૂજા અર્ચના કરીશું। આજે પણ હનુમાન દાદાને લઈને લાઇટિંગ અને ફાયર સહિત ઢોલ નગારા તાલે બાપાનું આગમન કરવામાં આવ્યું છે અને બાપા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। કેતન પડેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।